રાજકોટે અત્યાર સુધી રાજ્યને 4-4 મુખ્યમંત્રી આપ્યા. જે રાજકોટ 1-4 વાગે આખે આખું સૂઈ જાય અને સાંજ પડે તો રાજકોટની સવાર પડે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર. અને આજે પહોંચી ગઈ છું રાજકોટ લોકસભા બેઠક પર. હવે લોકો પાસે જઈએ, લોકોનો મત જાણીએ રાજકોટ બેઠકને લઈને અને દેશમાં કેવી સરકાર હોવી જોઈએ તેને લઈને. ચાલો ચલો રાજકોટની જનતાનો મત જાણીએ. કેટલા ટાઈમથી રાજકોટમાં રહો છો? જન્મથી. અચ્છા, તો તો આટલા વર્ષ થઈ ગયા રાજકોટમાં. રાજકોટ બદલાયું કે પહેલા જેવું છે? બદલાયું, 100% બદલાયું. શું બદલાયું? પબ્લિક નવી વસ્તુ નવી ક્વોલિટી માંગવા માટે તત્પર હોય છે ને, એ પ્રમાણે ઉપરથી માલ અમારે ડિસ્પેચ થતો હોય, બધાને અનુકૂળ હોય એ પ્રમાણે માલ વેચવાનો. અચ્છા, શહેરમાં ડેવલપમેન્ટ થયું છે? ઘણું ઘણું થયું છે. રોડ, રસ્તા, લાઇટ, પાણી, જબરજસ્ત. તમને ખબર છે રાજકોટમાં કોણ છે આ વખતે ચૂંટણી કોણ લડે છે? આ વખતે પરસોત્તમ રૂપાલા. અને કોંગ્રેસમાંથી? કોંગ્રેસમાં પરેશ ધાનાણી. રાજકોટની જનતા સાથે વાત કરી રહ્યા છીએ અને હવે પહોંચ્યા છીએ સર લાખાજી રોડ પર. ઘણી જ બધી દુકાનો આવેલી છે, એમાં એક સાડીની દુકાન છે. ચલો ત્યાં ઘણા મહિલાઓ પણ છે, એમની સાથે પણ વાત કરીએ. બેન, મોંઘવારી જેવું લાગે? મોંઘવારી તો છે, પણ હવે લેવાનું છે તો ક્યાં જવું. પહેલાં કરતા ને અત્યારે ભાવમાં કેટલો ફરક છે સાડી? ઘણો ઘણો ઘણો. એટલે આમ કહીએ કે 200-300 વધારે કે 500-700 વધારે? 500-700. એટલા બધા વધી ગયા? પોસાય છે? પોસાવું પડે એમ છે. બાળકોની ફીસ ને બધું વધારે પડતું વધતું જ જાય છે. ચલો બીજા લોકો સાથે વાત કરીએ. માસી, ક્ષત્રિય સમાજમાંથી તમે આવો છો, રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, ઘણો રોષે ભરાયેલો છે, શું કહેશો? આ તો યોગ્ય જ છે. ક્ષત્રિયોનો અપમાન થાય સહન ન થાય અમારાથી, કારણ કે ક્ષત્રિય જે કાંઈ તમે આઝાદીથી રહ્યો છો એ ક્ષત્રિયને જ ગુણકાર એને જે દેન છે કે તમે લોકશાહીમાં જીવી શકો છો. ચલો પરેશભાઈ ધાનાણી પણ એવું જ કહે છે કે હું જીત આ બેઠક પરથી તો આ વખતે જીતવાનો છું. ક્ષત્રિયો પરેશભાઈ જીતશે જ. પરેશભાઈનું સારું કામ છે. ક્ષત્રિયો આ વખતે પરેશભાઈના સાથે જશે એવું લાગે? હા, જશે જ, કારણ કે રૂપાલાનો વિરોધ છે તો એની સાથે જ જશે ને. ચૂંટણીનો માહોલ દેખાય બજાર? ચૂંટણીનો માહોલ છે ને રાજકોટમાં ખાસ છે. કેવો માહોલ જોવાનો? મિક્સ માહોલ છે અત્યારે, કારણ કે એક તરફ ભાજપ માટે પૂરતો સમર્થન છે ને એમના માટે રૂપાલા સાહેબ માટે વિરોધ પણ છે. બે તરફની અત્યારે વાત ચાલે છે. હવે જેમ આગળ ચાલે પછી ખબર પડે. શું લાગે છે કોણ બાજી મારી પછી? બાજી ભાજપ જ મારશે. કઈ રીતે? એક જ ફેસ છે મોદી સાહેબ, એનાથી આગળ કોઈ નથી. વેપારીઓ સાથે પણ વાત કરીએ. જીએસટી લાગુ કરવામાં આવી, એનાથી ફાયદો થયો કે નુકસાન? કાયમ અત્યારે તો સમજાતું નથી, કારણ કે વેપારીને તો નુકસાન જ છે, બધા વેપારીને નુકસાન છે, બરાબર. અને ફાયદો કાંઈ છે નહીં, જે કાંઈ ફાયદો છે એ ગવર્મેન્ટને છે. તો જે ગ્રાહક આવે એ લોકોને પણ ફાયદો થાય કે નુકસાન થાય? ગ્રાહકોને તો નુકસાન જ થાય ને બેન, એને 3-5%, 10% ચડીને જ આવે જ બધો માલ તમારે, તેમ એ રીતે જ વેચવો પડે ને જીએસટીની હિસાબે. વેપારીઓની આ સમસ્યા જે ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. ભાઈ, આવનારી સરકાર કેવી હોવી જોઈએ? આવનારી સરકાર સારી હોવી જોઈએ, જે વેપારીઓ માટે, સામાન્ય વર્ગ માટે તો એ લોકો ઘણું કરે જ છે, પણ વેપારી વર્ગ માટે થોડું ઘણું વિચારે તો વધારે સારું કહેવાય. એમએસએમઈનો નિયમ જે આવ્યો છે એની કાંઈ જરૂરિયાત નથી, છતાંય નિયમ લાગુ કર્યો છે તો એનાથી બી બહુ તકલીફ પડી છે વેપારીઓની. રજૂઆત કરી ત્યારે ક્યારે તમે વેપારી એસોસિએશન એકઠા થઈને? વચમાં કંઈક સુરતમાં રજૂઆત થઈ હતી, પણ એ લોકોએ કીધું કે નિયમ તો લાગુ પડી ગયો છે, એની પર કંઈ કાર્યવાહી થઈ નહીં, એટલે પછી એમને જેમ ચાલે છે એમ ચલાવે છે વેપારી. નેતાઓ આવે રેલી કરવા? આવે છે. નેતાઓ રેલી કરવા આવે ત્યારે શું કહે? મત માંગવા આવે ત્યારે? હમણાં તો કોઈ આવ્યું નથી. એવું કોઈ આવે? મોંઘવારી લાગે? મોંઘવારી તો લાગે જ ને. શેમાં શેમાં ભાવ વધારે? અત્યારે બધી વસ્તુ મોંઘવારી જ છે. ઓછા થવા જોઈએ? થવા જોઈએ. રાજકોટમાં ક્યાં રહેવાનું? ફોર્ચ્યુન હોટલ પાસે. લાગે છે રાજકોટ પહેલાં કરતાં ડેવલપ થયું? ઘણું. ક્યાં ક્યાં, કયા કયા વિસ્તાર? એ જ આખો જે 150 ફૂટ રોડનો છે આખો રોડ એ જ ડેવલપ થયો છે અને હજી થાય છે. જ્યાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી, ત્યારબાદ તેમણે ભાષણમાં એવા શબ્દો કહ્યા કે ત્યારબાદ વિરોધના વંટોળ શરૂ થઈ ગયા. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે, તો બીજી બાજુ
રૂપાલાને ટક્કર આપવા માટે પરેશ ધાનાણી મેદાને આવ્યા છે. તો આજના એપિસોડમાં મુલાકાત કરવી છે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાથે. ચલો પરેશભાઈને મળીએ. 22 વર્ષ પહેલાં પરેશ ધાનાણી અને રૂપાલા સામસામે ટકરાયા હતા. હવે ફરી એકવાર બંને વચ્ચે જંગ થવા જઈ રહ્યો છે. ચલો મુલાકાત કરીએ. એવા રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી સાથે આજે મુલાકાત કરવી છે. પરેશભાઈ આપણી સાથે. પરેશભાઈ નમસ્કાર. પરેશભાઈ, પરસોત્તમ રૂપાલાને પહેલાં હાર આપી ચૂક્યા છો. 22 વર્ષ પછી પરસોત્તમ રૂપાલા વર્સિસ ધાનાણીનો આ જંગ છે. પણ એ વખતે મેદાન અલગ હતું, વિધાનસભાનું એ મેદાન હતું અને ત્યાંના સમીકરણો પણ અલગ હતા. આ વખતે લોકસભાનું આ મેદાન છે અને અહીંયાના પણ રાજકોટના સમીકરણો પણ અલગ છે. 2002માં મેદાન અલગ હતું પણ અહંકાર એ જ હતો. આજે 2024માં રણમેદાન બદલું છે પણ સત્તાનો અહંકાર નથી ઓગળ્યો. 2002માં પણ લોકોએ અહંકારને ઓગાળ્યો હતો અને 2024માં પણ રાજકોટના લોકો ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળશે. અહંકાર ઓગાળવાની વાત કરી રહ્યા છો આપ. આપણે વાત રાજકોટની કરીએ અને જે રીતે અત્યારે રાજકોટની સ્થિતિ છે, જે સમાજમાં રોષ ફેલાયેલો છે એની પણ વાત કરીએ. ક્ષત્રિય આંદોલનને લઈને અને આંદોલનમાં જે અત્યારે રણનીતિ પણ ચાલી રહી છે, એનો રાજનૈતિક લાભ લઈને આ મુદ્દાને આગળ લઈને વધવું કેટલું યોગ્ય લાગે છે? આ મુદ્દો માત્ર આપને જીત અપાવશે એટલા માટે કે ક્ષત્રિય સમાજ રાજકોટ લોકસભા બેઠક પર નિર્ણાયક સાબિત નથી થતો? બેન, લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચાલતી એવી લોકશાહી વ્યવસ્થાને સતત અને સળંગ સત્તાના મનમાં ભાન ભૂલેલા શાસકો દ્વારા લજવવામાં આવી રહી છે. આ લડાઈ લોકશાહીને બચાવવાની છે, સંવિધાનને સુરક્ષા આપવાની છે, બંધારણીય અધિકારોને આગળ ધપાવવા માટેની છે. ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળી સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે સત્તામાં બેઠેલા લોકો ક્યાંય ભય અને સ્વાર્થની દીવાર વચ્ચે પહેલાં ગુજરાતને હવે સમગ્ર દેશને ફરી ગુલામ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે, ત્યારે આ દેશને બીજી આઝાદીની લડાઈમાં સફળતા અપાવવા માટેની આ લડાઈનો પાયો રાજકોટના રણમેદાનમાં નખાય. ઇતિહાસ એનો સાક્ષી છે. આ દેશની સંસ્કૃતિ અને સંસ્કાર એને શક્તિનું સન્માન કર્યું છે અને શક્તિનું સ્વરૂપ એની નાત જાત ભાત ન હોય. ભારતીય જનતા પાર્ટીએ વીતેલા 20 વર્ષમાં સમયાંતરે દરેક ચૂંટણીએ વિવિધ વર્ણ અને સમાજના લોકોને લડાવવાનું કામ કર્યું, ઝઘડા કરવાનું કામ કર્યું અને વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું. પોતાના રાજકીય રોટલા શેકવામાં તો સફળ થયા પણ એનું દૂરોગામી પરિણામ આજે સમગ્ર ગુજરાતમાં 18 વર્ણની અંદર ઉકળાટ છે, લોકોની સમસ્યાઓ વધતી જાય છે અને સામાન્ય માણસ જ્યારે એ સમસ્યાઓને લઈને આંદોલન કરે, પોતાની વાત પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો આ જ શાસકો જેને લોકોએ ચૂંટીને મોકલા છે એ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરે છે. ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવા, એના નેતાઓના અહંકારને ઓગાળવા સૌ મતદાન કરશે. જ્યારે પેટીઓ ખુલશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર ઓગળશે, સામાન્ય માણસના સ્વાભિમાનનો વિજય થશે, દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનો પરચમ લહેરાશે. ઇન્ડિયા ગઠબંધનના પરચમ લહેરાવવાની વાત તો કરી રહ્યા છો પરેશભાઈ તમે, પણ આપણે કોંગ્રેસની પણ વાત કરીએ અને અહીંયા સ્થાનિક જે પ્રશ્નો છે એની પણ વાત કરીએ કે પરેશ ધાનાણી સામે સ્થાનિક પ્રશ્નો મોં ફાડીને ઊભા છે પણ સ્થાનિક સંગઠન પરેશ ધાનાણી સાથે નથી દેખાઈ રહ્યું. ઇન્દ્રનીલની વાત કરો કે વસાવડાની વાત કરીએ, આ કેમ આ લોકો તમારી સાથે નથી દેખાઈ રહ્યા? રાજકોટમાં તમારી સાથે છે કોણ? રાજકોટ કોંગ્રેસ પરિવારે પડોશી કાર્યકર્તાને પ્રેમથી નોતરું પાઠવી અને રાજકોટના રણમેદાનમાં લડવા બોલાવ્યો અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતૃત્વએ ભાજપના પાયાના કાર્યકર્તાઓને પૂછ્યા વગર
ભાજપના ઉમેદવારને થોપી બેસાડ્યા. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓના વિદ્રોહથી આજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કમલમની કાર્યાલયે દાવાનળ જેવી સ્થિતિ છે. અને એ અમરેલી હોય, એ સુરેન્દ્રનગર હોય, એ સાબરકાંઠા હોય, એ વડોદરા હોય, એ વલસાડ હોય, આપ જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તાના સ્વાર્થની લડાઈ એ ચરમસીમાએ પહોંચી છે. મને લાગે છે કે હવે ગુજરાતના લોકોએ માત્ર એક થવાનું છે, ભારતીય જનતા પાર્ટી એના ભારે જ તૂટી જવાની છે. રાજકોટની સમગ્ર ગુજરાતમાં ક્યાંય એક બનાવ એવો બતાવી દો કે કોંગ્રેસની કાર્યાલયે કકળાટ હોય. હા, કોંગ્રેસમાં લોકશાહી હતી, એને કકળાટનું સ્વરૂપ આપીને પ્રચાર કરવામાં સફળ થયેલી ભાજપ અમારો બધો જ કકળાટ લઈ અને કમલમે ગઈ. કમલમે પાયાના કાર્યકર્તાઓ ખુરશીને ગાભા મારવાનું કામ કરે છે અને કોંગ્રેસમાંથી ગયેલા કકળાટી નેતાઓ હવે કમલમની કાર્યાલયે સાહેબ બનીને ફરે છે. ત્યારે આ વખત મને સંપૂર્ણ વિશ્વાસ છે. પણ એવું તો પરેશભાઈ શું થાય છે કોંગ્રેસમાં કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે આપની જ લાઈનમાં બેસનારા બધા ભાજપમાં જતા રહ્યા? ભારતીય જનતા પાર્ટી પોતે કામના નામે મત લઈ શકતી નથી, એટલે ક્યાંય પ્રજાનો અવાજ બનનારા કેટલાય નેતાઓને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરે છે. જે લોકો અવાજ ઉઠાવે એને ભ્રષ્ટાચારી સાબિત કરવામાં આવે, એને રાષ્ટ્રદ્રોહી સાબિત કરવામાં આવે અને એ જ લોકો જ્યારે ગળામાં કેસરી ફટકો નાખે તો કમલમના વોશિંગ મશીનમાં દૂધે ધોઈને બહાર નીકળે છે. દેશના લોકો હવે સત્યને જાણી ગયા છે. આજ ભારતીય જનતા પાર્ટીમાં પ્રાદેશિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે હું માનું છું કે લગભગ 50% ઉપરાંત વિપક્ષમાંથી લલચાવી, ફોસલાવી, ડરાવી, ધમકાવીને લાવેલા નેતાઓને ચૂંટણીઓ લડાવવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એને પહેલી આઝાદીની લડાઈ પણ લડી હતી અને આ બીજી આઝાદીની લડાઈમાં પણ સૌ ખંભે ખંભો મેળવી આ લડાઈને આગળ વધારી રહ્યા છે. ઇન્દ્રનીલભાઈ હોય, ડૉક્ટર વસાવડા હોય કે આખો રાજકોટ કોંગ્રેસ પરિવાર, કાલે જન સ્વાભિમાન સંમેલનમાં એ બધા જ લોકોને તમે મંચ ઉપર જોયા હશે. દરેકને સોંપેલી જે જવાબદારીઓ છે એ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે અને 7મી તારીખે મતદાન થશે તો મને લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ એ રાજકોટના રણમેદાનમાં ઘડેલી રણનીતિ મુજબની વ્યવસ્થાઓ ઊભી કરશે અને ભારતીય જનતા પાર્ટીથી એની નીતિઓથી હારેલા થાકેલા દરેક લોકો 7મી તારીખે સવારે વહેલા ઉઠીને સ્વૈચ્છિક મતદાન કરશે. પરિણામો જ્યારે આવશે ત્યારે મને વિશ્વાસ છે કે રાજકોટના રણમેદાનમાં અહંકારને ઓગાળી અને જન સ્વાભિમાનનો વિજય થશે. ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે, હજુ પણ ઘણા એમના વિરોધમાં પણ છે રૂપાલાજીના અને કેટલાક તમારા સમર્થનમાં પણ છે. વાત એવી હતી કે રૂપાલા ફોર્મ ભરે છે તો સામે બીજા પણ કેટલાક ક્ષત્રિયાણીઓ ફોર્મ ભરશે, પણ કોઈએ ભર્યું નહીં. તો લાગે છે આ બધા જે વિવાદ થઈ રહ્યા છે એમાં સમર્થન ક્યાંક ધાનાણીનો સવાલ. રંગીલા રાજકોટને રણમેદાનમાં ફેરવું કોણે અને શું કામે એ રાજકોટના લોકોના મનમાં સવાલ છે. રાજકોટ એ ભૂમિ છે જેણે નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવ્યા, જેને વિજયભાઈને મુખ્યમંત્રી બનાવ્યા, જેને કેશુબાપાને મુખ્યમંત્રી બનાવ્યા. ચાર ચાર મુખ્યમંત્રી આપનારી ભૂમિમાં શાંત શહેર પોતાની મહેનતે રાજકોટને ઘડવાનું કામ કરનારા કેટલાય નાના અને મધ્યમ વર્ગી વેપાર ધંધા આજ 25-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં એ સરકારી નીતિઓનો રાજકોટને લાભ સુકામે ન મળ્યો. વેપાર ધંધા ભાંગીને ભૂકો સુકામે થઈ રહ્યા છે, નાના ફેક્ટરી કારખાના બંધ સુકામે થઈ રહ્યા છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ફાઉન્ડ્રીઝ હોય, સબમર્સિબલ પંપ હોય, સોના ચાંદીનો સૌથી મોટા વેપારનું થાણું રાજકોટ છે
ઇમિટેશન જ્વેલરી નો સૌથી મોટો વેપાર રાજકોટમાં થાય છે. તો એસીઝેડનો લાભ એ સાણંદને મળે, રાજકોટને શું કામે નહીં. પરેશભાઈ ભાજપ પર આક્ષેપ ઘણા કરી રહ્યા છે, રાજકોટના સવાલ પણ ઉઠાવી રહ્યા છે, રાજકોટના લોકોના સવાલ ઉઠાવી રહ્યા છે. પરેશભાઈ સાંસદ બને છે તો શું કરશે? પરેશભાઈ સાંસદ બનવા નહીં, રાજકોટના લોકોનો અવાજ બનવા માટે થઈને રણ મેદાનમાં ઉતરો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના લોકો પસંદગીનો કળેશ એ પરેશ ઉપર ઉતારવાના છે, અને વર્ષોથી પડતર પ્રશ્નો એ પ્રશ્નોને અવાજ આપવાનું કામ એ પરેશ ધાનાણી કરશે. વાયદા તો બહુ સાંભળ્યા, વાસ્તવિકતાને સ્વીકારી વિકાસની પરિભાષાને બદલવાનો પ્રયાસ પરેશ ધાનાણી કરવાનો. પરેશ અને પુરુષોત્તમ બંનેની બોલવાની છટા એક અલગ છે, લોકો એને પસંદ પણ કરે છે. લાગે છે કે આ બોલવાથી જીતી શકાશે? માત્ર બોલીને 20 વર્ષ રાજની ગાદી સંભાળનારા નેતાઓ વાયદા કરતા ગયા, પણ 20-20 વર્ષે વલણ ચૂકવી શક્યા નથી, કાળું ધન પાછું લાવી શક્યા નથી, ખેડૂતોની આવક બમણી કરી શક્યા નથી, ગરીબ અને મધ્યમ વર્ગી પરિવારોને સસ્તું અને સારું શિક્ષણ આપી શક્યા નથી. કોરોના કાળ એનો સાક્ષી છે. માણસની માથે મોત ભમતું હતું, સરકારી દવાખાનામાં કથળેલી સ્વાસ્થ્યની સુવિધાઓનો ભોગ મારા ગુજરાતના લોકોએ શું કામ બનવું પડ્યું, એ જનજનના મનમાં સવાલ થાય છે. ત્યારે બોલીને નહીં, લોકોને સાંભળી સમજી અને સમસ્યાઓના ઉકેલ માટે રણ મેદાનમાં જે લડાઈ લડવાની થશે, મારા પરિવારના જોરે લડાઈને અમે આગળ ધપાવો. પણ પરેશભાઈ, લોકો તો એવું કહેતા હતા, વાતો કરતા હતા, રાજકોટથી લઈને અમરેલી સુધી વાતો થતી હતી, આખા સૌરાષ્ટ્રમાં કહી દઉં તો પણ નવાઈ નહીં, કે પરેશભાઈ ક્યાંક ખોવાયા છે, પણ એમની વાતો ક્યાંક ભાજપ સાથે ચાલી રહી છે, કેસરિયા કરવાના પ્લાનિંગમાં છે, અને કદાચ એનું કારણ એક કોંગ્રેસમાં ડખા ચાલી રહ્યા છે એ પણ હોઈ શકે. રાજકોટના રણ મેદાનમાં કેસરિયા કરવા જ આવ્યો છું, આ લડાઈ સત્તા માટેની નથી. અનીતિ સામે નીતિની લડાઈ છે, અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્યની સામે સત્યની લડાઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ભારતીય જનતા પાર્ટીની પાસે 100 કોટી સૈન્ય જેટલી શક્તિ છે. અમે મુઠ્ઠીભર લોકો વધાશું, પણ ઇતિહાસ એનો સાક્ષી છે. મહાભારતના યુદ્ધમાં મુઠ્ઠીભર પાંડવોએ અનીતિ અધર્મ અને અસત્યને હરાવ્યા હતા. આ અનીતિ અધર્મ અને અસત્યને હરાવવા માટેની આ લડાઈને અમે આગળ ધપાવવા. આપ વિપક્ષના નેતા રહી ચૂક્યા છો, તમને નથી લાગતું કે રાજ્યમાં વિપક્ષ મજબૂત હોવું જોઈએ? વિપક્ષ વિહોણી વિધાનસભા એ ક્યાંય ને ક્યાંય સરકારને બે લગામ બનાવે છે, અને એ જ બે લગામ બનેલી સરકારનો ભોગ આજે ગુજરાતની જનતા બની છે. અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે ભાજપ વિહોણી કોંગ્રેસની સરકાર હોય, અને એટલે જ હું કહું છું કે આ લડાઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નથી, આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી, આ લડાઈ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી, આ લડાઈ એ ભારતીય જનતા પાર્ટીના અહંકાર વિરુદ્ધ સામાન્ય જનના સ્વાભિમાનની લડાઈ છે, અને આ લડાઈમાં અહંકાર હારશે, સ્વાભિમાન જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. પરેશભાઈ, અમારી ગાડીની સવારીમાં આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.